શિક્ષણની ગહેરી અને પ્રગાઢ અસર હોય છે ઘણી વખત આ અસરનું માપ આપણા વિચાર પ્રદેશની બહારનું હોય છે રોજબરોજના વર્ગખંડમાં બનતી સાવ જ નાનકડી ઘટના તેને સાક્ષી ભાવે નિહાળનાર વિદ્યાર્થી માટે જીવન ઘડતરની સીડી બની જતી હોય છે એક રીતે જોઈએ તો બાળક સાથે કંઈ પણ વ્યવહાર કરનાર વ્યક્તિ હકીકતમાં તો શિક્ષક જ છે અને તેથી જ બાળક સાથે વ્યવહાર કરતી સમાજની પ્રત્યેક વ્યક્તિનું વર્તન શિક્ષકત્વને છાજે તેવું હોય તેવી અપેક્ષા રહે છે ઘણી વખત આ અપેક્ષાના જવાબમાં નિરાશા સાંપડે છે અલબત્ત શ્રી હરીન્દ્ર દવેના શબ્દો આશ્વાસનરૂપ બની રહે છે હરીન્દ્રભાઈ કહે છે કોઈનો સ્નેહ કદી ઓછો હોતો નથી માત્ર આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે વિસ્મય કે જિજ્ઞાસા માનવ માત્રને ઈશ્વર તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે આ બાબતોમાં સાવ નાનકડું બાળક અને એસી વર્ષના વૃદ્ધનું સ્તર એક સરખું વિસ્મયની સમાપ્તિ એટલે જીવનની ચીરવિદાય જિજ્ઞાસા અને કુતૂહલની અભિવ્યક્તિનું માધ્યમ એટલે પ્રશ્નો બાળપણમાં આ શું છેથી શરૂ થયેલા પ્રશ્નો વૃદ્ધત્વમાં આ કેમ છે પર આવીને અટકી જાય છે અને આ પ્રશ્નોના ઉત્તર ન મળે ત્યારે જીવનનો લય ખોરવાઈ જાય છે કેટલીય જિંદગીઓ હિજરાઈ જાય કેટલાય ધબકતાં જીવન ઢબુરાઈ જાય દાનાભાઈ મકવાણા બારદાનની મજૂરી કરે અને પેટી રળે દાનાભાઈના બે બાળકો એક શાળામાં ભણે એટલે તે શાળાના નિષ્ઠાવાન શિક્ષકને દાનાભાઈને મળવાનું થયા કરે ગોષ્ઠી જામે મહેનત મજૂરી કરીને જીવનારા શિક્ષિત ન હોય પણ તેની વાતોમાં શિક્ષણનો રણકો હોય તેને સૂજે નહીં પણ તે સમજે ખરા દાનાભાઈ ભાવભક્તિથી સભર લાગ્યા શિક્ષકથી પૂછાઈ ગયું તમે કેટલું ભણ્યા જવાબ મળ્યો બે ચોપડી પણ સાહેબ મારું તો મન જ ઉઠી ગયું શિક્ષકના મોઢામાંથી કેમ નીકળ્યા વગર રહે થોડું દાનાભાઈએ જે વાત કરી તે હૃદય સ્પર્શી છે સાહેબ મારા એક બહુ સારા માસ્તર હતા મને એના પ્રત્યે માન બહુ અમે જે કંઈ પૂછીએ તેનો જવાબ અમારા આ સાહેબ પાસે તો હોય જ ને તો એ એક જ સાહેબ ગમતા પણ એક દિ પોતાના ઘરના ક્લેશને કારણે આ સાહેબે ગામના કૂવામાં ઝંપલાવી મોત નોતરી લીધું સાહેબ મારું મન ખાટું થઈ ગયું મારા બધા પ્રશ્નોના જવાબ આપનારા મારા માનીતા સાહેબને એવો તે કયો પ્રશ્ન હતો કે જેનો જવાબ જ ન જડ્યો અને તેણે મોતને વાલું કર્યું તે દિની ઘડીને આજનો દી આપણે ભણવાનું છોડી દીધું દાનાભાઈની વાતમાં કેટલી લાગણી કેટલી શ્રદ્ધા કેટલો ઊંડો ઘાવ દાનાભાઈ ભગવદ્ ભક્તિમાં રદ થઈ ગયા અને પોતાના બાળકોના વિસ્મયને જીવંત રાખે તેવા ગુરુની શોધમાં લાગી ગયા દાનાભાઈએ પોતાની અધૂરી શોધ પોતાના બાળકો દ્વારા અવિરત ચાલુ રખાવી છે સુફી સંતો થોડામાં ઘણું કહેવા ટેવાયેલા છે તેઓ આજીવન શિક્ષકો અનૌપચારિક શિક્ષણના વાહકો અને નિરંતર શિક્ષણના દ્યોતકો સુફી સંતોને ગુઢાર્થ સબત વાત કરવી હોય તો ક્લાસરૂમની જરૂર ન પડે કે બેલ પડે તેવા પીરિયડની રાહ પણ જોવી ન પડે તેઓને તો અંતરમાં ઉગે ને સાહજિકતાથી બોલાઈ જાય આવા જ શેખ સાદીએ એક યાદગાર લઘુકથા કહી એક માણસ હમામમાં નાહવા ગયો ત્યાં તેણે એક ખૂબ જ સુગંધી પદાર્થ જોયો તેની મનમોહક સુગંધ જોઈને તેણે તે પદાર્થને પૂછ્યું તું શું છે ભાઈ કસ્તુરી છે અંબર છે કે બીજું કંઈ છે પહેલાં સુગંધી પદાર્થે જવાબ આપ્યો હું કસ્તુરી પણ નથી અંબર પણ નથી હું તો માત્ર માટીનું એક સામાન્ય ઢેફું છું દિવસો સુધી ગુલાબ સાથે પડ્યા રહેવાથી મારામાં આ સુગંધ આવી ગઈ છે ક્યાંક વાંચીને અંગત ડાયરીમાં ઠપકાવી લીધેલ આ લઘુકથા હકીકતમાં મહાકથા છે માટીના ઢેફાને સુગંધી બનાવી મૂકવાની ક્ષમતા ગુલાબના પુષ્પમાં છે હા પણ શરત એટલી છે કે ઢેફાએ

Ha uh -huh.